કામ પણ ના. પણ વીમુ તો હવે થોડા દિની મેં એ ભલે બાપડી આનંદ કરે, સાસરે જેને તારે તે જ કરવાનું છે. કહી બા, મને ફરી આરામ અને આનંદ કરવા કહે છે. પણ બાને કોણ સમજાવે આ આરામ અને આનંદ? મને ભારે પડી રહ્યા છે, વિલંબની પણ કોઈ હદ હશે ને? શિક્ષિકા બની
અને મેરી તો એડલ્ટી થઈને જજ બની. બોલ બે માય કોને પસંદ કરે? પણ એમને નાચવાથી જ ભણેલી જોઈતી. અરે વિલાયતથી જઈ આવેલા ને નાચશું અને જાચશું. હું ખરું કેવું બીજું એ અમારી નાતમાં પહેલા જ આઈસ્ક્રીમ ને હું અમારી નાતમાં પહેલી જ ગ્રેજ્યુએટ નાતમાંથી ને નાચ બહાર તેમને 50 માગા ગયેલા પણ બધા તેમણે પાછા વાળેલા. એ તો નહીં જાણતી હો. મને જાણવાની જરૂર પણ શી હોય? હું તો એટલું જાણું છું કે એ દિવસે લોકો આવ્યા અને દિવાન ખાનામાં ગોઠણા ખવાયા. એ બધું ભૂલી જવાનું બને. શું તું એ મજબૂરી મહા પાડી હતી? એ તું ક્યાં નથી જાણતી? બધું હું ક્યાંથી જાણતી હોઉં? તું મને જેટલું કે તેટલું જ મારે જાણવાનું રહે. અને તને ખબર જ હશે વિલાયતથી આવે ના ત્યારે સપ્પાની વાતચીત ચાલતી હતી ત્યારે તો હું સાસરે હતી. સપ્પાના બે ચાર દિયાળો હતા ત્યારે તો હું આવી. હા એટલે જ તને મૂળ વાતનો ખ્યાલ નથી. એ જ્યારે વિલાયતથી આઈસીએસ થઈને આવ્યા અને નાતીલાએ માનપત્ર આપ્યું એના ઉપકરમાં સૌની સમક્ષ તેમને કહ્યું ભલે હું વિલાયતથી આવ્યો પણ હું ભારતવર્ષની નાત પદ્ધતિ પ્રમાણે જ વિવાહ કરીશ. શું તને ખબર છે હાની ઉપર તેમણે 600 કલાક ભાષણ આપ્યું અને સભા બરખાસ્ત થઈ ગઈ. ત્યારે નાતના જ પટેલે તારી પુત્રીના સગપણ માટે કહેણ નાખ્યું. વાગદાન પહેલા
બે મહિના પછી જોયા હતા. તો આ પરિણામ કેમ? પુરુષ હૃદયની નબળાઈ. માફ કરજે બહેન, તારા હૃદયની નબળાઈ કઈ? મારા હૃદયની નબળાઈ કહી શકાય, પણ મારા હૃદયમાં એક પ્રલોભન ખરું છે કે આઈસીએસ થઈ સરકારમાં ઊંચા હોદ્દા પર હશે ને હું એમની પત્ની હોઈશ, સમાજમાં મેં ઊંચા ગણાઈશ. બસ બસ હૃદયની નબળાઈ કરતા આ એક આશા વધુ કરી છે. આશા એ થાપ આપી, એ થાપે મારા હૃદયને વધુ દ્રઢ કરે. સમાજમાં એ જાતનો ખ્યાલ છે કે ભણેલા ભણેલીઓને પરણે અને અભણ અભણ સ્ત્રીઓને પરણે એ જ ખતરનાક. વિચાર કર્યા કર્યા છે, વાચન મનન કર્યું છે.
બા બાપુજી તમને મારા દ્વારા જ વંશ લાગ્યો છે, તો મારી નિશાના બાળક એ તમારો જ વંશ છે. તમારા સૌના આશીર્વાદ, આખા જગત ના આશીર્વાદ. બાપુ તમે કરે સૂત્ર નાની નારાયણી સાક્ષાત, અને હું જીવનમાં ચરિતાર્થ કરીશ. ચાલો રસોઈ તૈયાર છે, બધા સાથે મળી જમી લઈશું.